કેમ છો બાળ મિત્રો? મજામાં ને? આજે આપણે ફરી મળ્યા છીએ આપણા નવા પીરિયડમાં. અત્યાર સુધી આપણે ઘણું બધું ભણી ગયા છીએ બાળ મિત્રો, જેમ કે ગુજરાત વિશે માહિતી, ભારત વિશે નવી નવી માહિતી, બધા જ વિશે આપણે ઘણી બધી નવી નવી માહિતીઓ મેળવી છે. તો આજે છે ને બાળ મિત્રો, આજે નવું શીખવાનું છે. આપણે આમ તો સામાન્ય જ્ઞાનમાં ઘણું બધું ચલાવી દીધું છે. અત્યારે અડધા ચેપ્ટર્સ, આપણી અડધી બુક્સ છે એ ચાલી ગઈ છે અને ઘણું બધું શીખી ગયા છીએ. તો આજે હવે આપણે એમ થાય છે કે થોડીક વચ્ચે મસ્તી મજા કરીએ. અત્યાર સુધી સતત ભણતા ભણતા આપણને કંટાળો પણ તમને પણ આવ્યો હશે, તો આજે હું તમારા માટે નવું લાવી છું. તો બાળ મિત્રો, આજે આપણે સ્ટોરી કરીશું, એટલે કે વાર્તા. તમને વાર્તા આવડે છે? હે, અરે વાહ, સરસ સરસ. કઈ કઈ વાર્તા સાંભળી છે? અરે વાહ વાહ વાહ, કાગડો તરસ્યો કાગડો, કબૂતર ને કીડી, ટોપી વાળો ફેર્યો, સસલું અને કાચબો, ઉંદર અને સિંહ. અરે વાહ વાહ વાહ, આટલી સરસ વાર્તાના મને નામ મળ્યા. વાહ ભાઈ વાહ, બહુ ખૂબ સરસ હો. બધા જ છે ને બહુ સરસ વાર્તાઓ સાંભળે છે અને કરે પણ છે. અત્યારે આપણે આ ફ્રી સમયમાં સરસ મજાની ઘરે વાર્તાઓ કરવાની. તો ચલો ભાઈ, હવે આપણે નેક્સ્ટ છે ને એ કરીએ કે ભાઈ એક સરસ મજાની વાર્તા મારે તમને આજે કહેવાની છે. કે કેવી મસ્ત વાર્તા છે એ તમે હમણાં જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો તમારે એ વાર્તા ઉપરથી વાર્તા જો સરસ રીતે સાંભળજો, પછી છેલ્લે હું તમને એનો બોધ પૂછીશ અને એની ઉપરથી સવાલ જવાબ પૂછીશ. તો તમને આવડવા જોઈએ હો ભાઈ, એટલે સરસ મજાની વાર્તા સાંભળજો. તો આપણે જોઈએ કે સરસ મજાની આપણી વાર્તા છે. તો આપણી વાર્તા છે ચતુર વાંદરાભાઈ. વાર્તાનું નામ શું છે આપણી? ચતુર, જો અહીંયા લખ્યું છે ચતુર વાંદરાભાઈ. તો જુઓ, વાંદરાભાઈ ક્યાં રહે બાળકો? અરે વાહ, જંગલમાં. બધાને ખબર છે હો કે વાંદરાભાઈ છે એ જંગલમાં રહે. તો જંગલમાં બીજા કયા કયા પ્રાણીઓ રહે? તો જંગલમાં તો સિંહ, વાઘ, દીપડા, વરુ, હાથી, હરણ, રીંછ, વાંદરા, બધા જ જંગલમાં રહે. હરણ, આ બધા જ જંગલમાં રહે છે. એને જંગલી પ્રાણી કહેવાય છે. કેવા પ્રાણી કહેવાય છે? જંગલી પ્રાણી. તો ચલો ભાઈ, આપણે વાંદરાભાઈની વાર્તા છે એ શરૂ કરીએ. તો શું કીધું છે? એકવાર એક જંગલમાં શિકારી શિકારની શોધમાં જંગલમાં ફરતો હતો. જુઓ, એક દિવસ એક શિકારી હતો. શિકાર, શિકારી શું કરે? શિકાર કરે, એટલે કે જે પ્રાણીઓ હોય એનો શિકાર કરે. હરણ છે, એને ઝાડમાં પકડી જાય છે. બીજા નાના નાના પ્રાણીઓ હોય એટલે કે એ બધાને ઝાડમાં પકડી અને લઈ જાય છે અને એનો શિકાર કરી અને એને પછી વેચે છે. એટલે એક વખત એક શિકારી જંગલમાં શિકાર કરવા માટે આવે છે અને શિકાર શોધે છે. ફરતો હતો ત્યારે તેણે એક ઝાડ નીચે વાંદરાના એક નાના બચ્ચાને કોઈ પીડાને કારણે એકલું દુઃખમાં હોય એવું બેઠેલું જોયું. જો એક દિવસ જે શિકારી શિકાર કરવા આવ્યો હતો એણે એક નાનકડા વાંદરાના બચ્ચાને એક ઝાડ નીચે દુખી બેઠેલું અને એ ખૂબ પીડાતું હોય, એટલે કે એને કંઈક વાયગું હોય અને એને બહુ દુખતું હોય, એમ એ રોતું હોય એવી હાલતમાં જોયું. અને શિકારીએ તે બચ્ચાને ઉચકી અને જોયું તો તે બચ્ચાનો એક પગ ઈજાને કારણે લટકતો જોયો. જો એણે શું કર્યું? પછી એ શિકારીએ એ વાંદરાના બચ્ચાને ઉચક્યું, એટલે કે ઊંચું કર્યું. તો જોયું કે ભાઈ, એણે જોયું કે આ બચ્ચું આવું રડે છે, બહુ દુઃખી છે,
એને બહુ દુઃખ થયું છે, તો શું કારણે થયું છે, શું કામે આવું થઈ ગયું છે? એટલે એ શિકારીએ, જુઓ એ બચ્ચાને ઊંચું કર્યું, જો તમને આ ચિત્રમાં દેખાય છે, તો એ શિકારીએ એ વાંદરાના બચ્ચાને ઊંચું કર્યું અને ઊંચું કરીને જોયું તો એનો એક પગ હતો ને બાળ મિત્રો, એ પગમાં એને વાગી ગયું હતું, એના કારણે એ પગ સાવ લટકતો હતો અને એને એમાં દુખાવો થતો હતો, એના કારણે એ ખૂબ રડતું હતું અને ખૂબ દુખી હતું. એટલે જુઓ પેલો શિકારી છે ને, એને જુએ છે કે લાવ હું આની મદદ કરું, અને એને શું વાગ્યું છે જો, અને એને દવા લગાડીને સાજું કરી દઉં. તો જોયું તો વાંદરાભાઈનો એક પગ લટકતો હતો. હવે તો શિકારી તો તે વાંદરાના બચ્ચાને પોતાને ઘરે લઈ આવ્યો અને તેને દૂધ પીવડાવ્યું, દરરોજ તેની કાળજી લેવા લાગ્યો. પછી શું કર્યું પેલો જે શિકારી હતો ને, જો પેલા બચ્ચાને સાવ નાનું એવું બચ્ચું હતું એના ઘરે લાવ્યો અને આવો દૂધનો ડબ્બો લાવ્યો અને એક બોટલ લઈ આવ્યો, કારણ કે વાંદરાનું બચ્ચું સાવ નાનું હતું તો દૂધ કે કાંઈ ખાઈ પી શકે નહીં, એટલે દૂધનો આવો ડબ્બો લાવ્યો, બોટલ લાવ્યો અને બોટલ દ્વારા એને દૂધ પીવડાવવા લાગ્યો અને એની કાળજી લેવા લાગ્યો. કાળજી લેવા લાગ્યો એટલે એને સાચવવા લાગ્યો, એનું ધ્યાન રાખવા લાગ્યો. એને તો ખૂબ મજા પડી ગઈ, વાંદરાભાઈને ખૂબ મજા પડવા માંડી. શું કામે? કે એને સરસ મજાનું ઘર મળ્યું, એને સરસ મજાનો આવો ભાઈબંધ મળી ગયો કે જેનું ધ્યાન રાખે છે, અને આ શિકારીને પણ મજા પડી ગઈ કે વાંદરો છે એ એનો ફ્રેન્ડ થઈ ગયો. હવે પછી શું થયું? તો શિકારી તેને જેકના નામથી બોલાવવા લાગ્યો. હવે એ વાંદરું જે હતું ને, એનું નામ શિકારીએ પાડ્યું જેક. શું પાડ્યું? જેક. એને જેકના નામથી બોલાવવા લાગ્યો અને ધીરે ધીરે જેક તો સ્વસ્થ અને સાજો થવા લાગ્યો. ધીમે ધીમે જે આ વાંદરાભાઈનું બચ્ચું હતું ને, એ તો સરસ મજાનું સ્વસ્થ થઈ ગયું અને સારું થવા લાગ્યું. ઘરમાં બીજા પ્રાણીઓ અને બચ્ચાઓની સાથે હળીમળીને ખેલકૂદ કરીને મોટું થવા લાગ્યું. ઘરમાં જે બીજા બધા પ્રાણીઓ એટલે કે આવા નાના નાના પપ્પી એટલે કે કૂતરાઓ હતા, ગલુડિયા હતા, બિલ્લીના બચ્ચા બિલાડી હતા, મીંજડા હતા, એની સાથે સરસ મજાનું રમવા માંડ્યું, એનો દોસ્ત બની ગયું અને રોજ મોટું થવા લાગ્યું. એટલે જુઓ એ ભાઈ જે શિકારી હતા ને, એના ઘરમાં બીજા પણ પ્રાણીઓ હતા, બિલાડી હતી, કૂતરા હતા, હવે વાંદરાભાઈ આ બધાના મિત્ર બની ગયા અને રોજ આ બધાની સાથે રમવા લાગ્યા અને મોટા થવા લાગ્યા. ત્યાર પછી દિવસો વીતતા ગયા તેમ તેમ જેક વધુ મોટો અને એટલો જ તંદુરસ્ત થઈ ગયો કે જાતે સ્કેટિંગ પણ કરવા લાગ્યો. જુઓ વાંદરાભાઈ તો દિવસ જેમ જેમ પસાર થવા લાગ્યા ને, એમ સરસ મજાના મોટા થઈ ગયા અને તંદુરસ્ત બની ગયા. એટલે કે ખાવા પીવા લાગે ને, જે લોકો સરસ મજાનું ખાય ને એ તંદુરસ્ત બની જાય. અને પછી વાંદરાભાઈ શું કરવા લાગ્યા? જો તમને ચિત્રમાં દેખાય છે ને, પછી વાંદરાભાઈ છે ને સરસ મજાનું સ્કેટિંગ કરવા લાગ્યા. કેવી મજા પડી કે ભાઈ વાંદરાભાઈને તો સરસ મજાની મજા પડી ગઈ, કે સ્કેટિંગમાં પણ મજા પડી ગઈ, એને રોજ આવું સ્કેટિંગ કરે એટલે એને તો મજા પડી. હવે શું થયું કે વાંદરાભાઈ રોજ આવું સ્કેટિંગ કરે ને, તો એક દિવસ જુઓ શું થયું, એટલે વાંદરાભાઈ તો સાયકલ ચલાવવા માંડ્યા છે. હવે તો જેકને સાયકલ ચલાવતા પણ આવડી ગઈ. પેલો શિકારી હતો ને, એમણે વાંદરાભાઈને સાયકલ લઈ આપી, તો વાંદરાભાઈ હવે તો ખૂબ મોટા થઈ ગયા છે, સરસ મજાની સાયકલ પણ ચલાવે છે. જો કેવો સરસ મજાનો નદી કિનારે સાયકલ ચલાવે છે, નદીમાં બતક છે, બાજુમાં મોર બેઠા છે અને વાંદરાભાઈ છે એ સાયકલ લઈને જાય છે. હવે તો જેક સાયકલ ચલાવવા પણ આવડી ગઈ છે અને તેના મિત્રો બતક અને મોર વગેરેની વચ્ચે રમવા લાગ્યો છે. હવે જેકને સાયકલ આવડી ગઈ અને એના ફ્રેન્ડ છે બતક અને મોર, એની સાથોસાથ એ રમવા લાગ્યો છે. સાયકલ પણ ઝડપથી સાવચેતીથી ચલાવે છે.
જુઓ વાંદરાભાઈ છે ને એ સાવચેતીથી સાયકલ ચલાવે છે કે આગળ કોઈ ન હોય, રસ્તો ક્યારે ઓળંગવાનો, તો જ્યારે કોઈ વાહન નો આવતા હોય ત્યારે રસ્તો ઓળંગવાનો, બ્રેક હાથમાં રાખવાની, હેલ્મેટ પહેરવાનું અને સરસ મજાની સાયકલ ચલાવવાની, કોઈને વાગે નહીં એવું ધ્યાન રાખવાનું, એટલે કે એ સાવચેતીથી સાયકલ ચલાવવા લાગ્યા. જોયું ને બાળ મિત્રો કેવા વાંદરાભાઈ મોટા મોટા થવા લાગ્યા? ભાઈ તો છે જ ને, બાળકો તો વધતા જાય મોટા મોટા થતા જાય. એ તમે સાંભળ્યું છે વાત? આવું સરસ છે ને ક્યારેક સાંભળવું કે બાળકો તો વધતા જાય ને મોટા મોટા થતા જાય. તમે પણ સાવ કેજીમાં હતા ત્યારે કેવા નાના નાના હતા, અને અત્યારે ચોથામાં આવી ગયા, ફોર્થ સ્ટાન્ડર્ડમાં તો કેટલા મોટા થઈ ગયા છો. તમે પણ સાયકલ ચલાવતા હશો ને હવે? તમને પણ મજા આવતી હશે. ચલો આગળ જોઈએ. જેક ભાઈ તો મોટા થઈને હવે પોતાની મોટર બાઇકમાં, તેના ઘરમાં બીજા સભ્યો જેને તે ભાઈ અને બહેન સમજતો તેમને પણ સવારી કરાવી અને ફરવા લઈ જવા લાગ્યો. જેક બધાની વચ્ચે ખૂબ ખુશ રહેવા લાગ્યો. હવે વાંદરાભાઈ તો એટલા મોટા થઈ ગયા કે બાઇક ચલાવવા લાગ્યા, અને ઘરમાં જે એની સાથે જે બીજા મિત્રો રહેતા હતા ને, બિલાડી બેન ને કૂતરાભાઈ ને, એને પણ એની સાથે સવારી કરવા લઈ જાય છે. જુઓ બાળ મિત્રો, દેખાય છે ને વાંદરાભાઈ કેવી બાઇક ચલાવે છે? તો બાઇક તો ક્યારે આપણે ચલાવીએ? બહુ મોટા થઈ ગયા હોય ને પપ્પા જેવડા, ત્યારે આપણે બાઇક ચલાવીએ. તો વાંદરાભાઈ તો બહુ જ મોટા થઈ ગયા, એકદમ યંગ થઈ ગયા અને એકદમ મોટા જુવાન બની ગયા, અને હવે તો એને બાઇકે આવડી ગઈ છે. તો બાઇકની પાછળ એણે આવું એક ડબ્બો ફિટ કરી દીધો છે કે જેથી કરી અને એની હારે જે એના ફ્રેન્ડ્સ છે એ પણ સવારી કરી શકે અને જેકની સાથે ફરી શકે. તો વાંદરાભાઈ જાય ફરવા અને સાથે એના ફ્રેન્ડને પણ લેતા જાય, એકલા એકલા ફરે નહીં. તો જોયું ને બાળ મિત્રો, બિલાડી બેન અને કૂતરાભાઈ પણ મજા કરે છે, સરસ મજાનું બધું જોવે છે અને ફરે છે. તો જે કે કેવું સરસ કામ કર્યું, સાયકલ શીખી, સ્કેટિંગ શીખ્યું, બાઇક શીખ્યું અને ઘરની મદદ પણ કરવા લાગ્યો. એટલે કે શિકારી ભાઈ છે એમ કે ચાલો વાંદરાભાઈ મને આજે આ વસ્તુ લાવી દો, તો વાંદરાભાઈ બાઇક લઈને ઉપડે અને ગામમાંથી બધી ખરીદી કરી આવે. એવું સરસ કામ છે આ વાંદરાભાઈ કરવા લાગ્યા છે. ત્યાર પછી જેક ફળિયાના મિત્રો સાથે બાસ્કેટબોલની રમત ખૂબ સુંદર રીતે રમતો. જો જેકને તો એની જે ફળિયામાં એટલે કે આજુબાજુમાં જે મિત્રો હતા એની સાથે બાસ્કેટબોલ પણ સરસ રમતો હતો. એટલે કે જેકને તો આવું પણ મજા આવી ગઈ, જો એ જંગલમાં પડ્યું રહ્યું હોત અને એને કોઈ મદદ ન કરત તો એ બચ્ચું છે એ મરી જાત, અને કોઈ કરતાં કોઈ એની દેખભાળ કરત નહીં. એટલે વાંદરાભાઈને ખૂબ જ સારું કર્યું કે પેલો જે શિકારી હતો એ વાંદરાભાઈને એની સાથે લાવ્યો અને આટલો સરસ એના મિત્રો બનાવ્યા, એને સાજો કર્યો, એને મોટો કરી દીધો અને એને સાયકલ, સ્કેટિંગ, બાઇક, બાસ્કેટબોલ આટલી સરસ સરસ વસ્તુઓ એને શીખડાવી અને એને આત્મનિર્ભર કરી દીધો. તો મિત્રો સાથે બાસ્કેટબોલ પણ ખૂબ રમે છે, મિત્રોને પણ તેની સાથે રમત રમવાની મજા આવતી, જે ધીરે ધીરે હોશિયાર અને ચતુર બનવા લાગ્યો. વાંદરો જે સાવ એટલે સાવ બચ્ચું, જે સાવ નાનું એવું હતું, એ હવે ધીમે ધીમે મોટો, હોશિયાર અને ચતુર બની ગયો હતો કે જે આ બાળ મિત્રો રમતા હતા એને પણ એ હરાવી દેતો હતો, એવો એ હોશિયાર બની ગયો હતો. તો જોયું ને બાળ મિત્રો, જો તમારામાં તાકાત હોય તો તમે ગમે તે કરી શકો છો. હવે પછી જેક હવે તેના પાલક પિતા, જુઓ એણે જે શિકારી છે એ એના પાલક પિતા છે. તમને પાલક પિતા એટલે ખબર પડે બાળક મિત્રો, કે જેણે જન્મ નો આપ્યો હોય પણ જેમની સાથે તમે રહ્યા હોય, જેણે તમારો ઉછેર કર્યો હોય, જેમણે તમને મોટા કર્યા હોય એને પાલક પિતા તરીકે ગણવામાં આવે
છે, જેમ કે તમે ક્યારે સ્ટોરી સાંભળી હોય કૃષ્ણની, એમાં જે યશોદા છે એ પાલક માતા છે, કારણ કે કૃષ્ણને જન્મ આપ્યો છે દેવકીએ અને એમને મોટા કર્યા છે યશોદાએ, એટલે એ યશોદા છે એ પાલક માતા છે. એવી જ રીતના આ વાંદરાભાઈના જે જેક છે એનો જે પાલક પિતા છે જે શિકારીભાઈ છે, જેમણે એમને જંગલમાંથી લાવ્યા અને એને મોટો કર્યો. તો પિતા સમાન, પાલક પિતા સમાન શિકારીભાઈને નિયમિત મદદ કરવા પણ લાગ્યો. હવે જે કામ આખો દિવસ જે શિકારી કામ કરતા હતા એને એ એમાં મદદ કરવા લાગ્યો કે ફળ લાવી દે જંગલમાંથી, પછી શાકભાજી લાવી દે, આ જે ફળ ફૂલ હોય એને પાણી પીવડાવે, રોજ બધા જે એના હારા એના ફ્રેન્ડ્સ હતા કૂતરોને બિલાડીને એ બધા સાથે રમે, એ લોકોને નવડાવે. એટલે કે વાંદરાભાઈ છે એ તો ઘરનું સરસ મજાનું કામ કરવા લાગ્યા અને આ જે શિકારીભાઈ હતા એને સરસ મજાની મદદ પણ કરતા રહ્યા. એટલે વાંદરાભાઈને ખૂબ મજા પડી ગઈ, એને સરસ મજાનો પરિવાર મળી ગયો, એનું ઘર મળી ગયું અને શિકારીભાઈને સરસ મજાનો એક પુત્ર તરીકે વાંદરાભાઈ મળી ગયા. એટલે આવી રીતના સરસ મજાનું એક મજાનો પરિવાર બની ગયો. હવે શું કીધું છે કે જે પાલક પિતાને મદદ કરવા લાગ્યો અને બાગમાં કામ પણ પાણી વગેરે છોડને પાવા લાગ્યો. જો તમે જોઈ શકો છો ચિત્રમાં કે કેવો સરસ મજાના વાંદરાભાઈ પાણી પીવડાવે છે, ફૂલ છોડને પીવડાવે છે ને. જો આ શિકારી પાસેથી બધું જ શીખવા લાગ્યો, હવે તમારે પણ એમ કરવાનું છે કે તમારા મમ્મી પપ્પા પાસેથી બધું જ કામ શીખી જવાનું. લાવો મમ્મી, બહારથી શું લાવવું છે હું લઈ આવી દઉં. લાવો મમ્મી, શું કામ કરવાનું છે લાવો હું કરી દઉં. તમારે બધી જ મદદ કરવાની, તો આવા સરસ ચતુર અને હોશિયાર તમે પણ થઈ શકો છો. એટલે તમને હવે તમારા મમ્મી પપ્પા કાંઈ ચીંધે ને તો ફટ ફટ કામ કરવા માંડવાનું, ના પાડવાની નહીં. ઓકે, ચલો ત્યાર પછી હવે તો જે બજારમાં અન્ય કામો પણ જેવા કે હોશિયારીપૂર્વક ખરીદી વગેરે કરીને પોતાના પિતાનું દિલ જીતવા લાગ્યો, પિતાના કામમાં મદદ કરવા લાગ્યો. જોયું, હવે તો એ કેટલો હોશિયાર બની ગયો છે કે મોલમાં માર્કેટમાં જઈ અને ખરીદી પણ કરવા માંડ્યો છે. ઘરની જે વસ્તુઓ એ ખાવા પીવાનો સામાન હોય એ પણ ચતુરાઈપૂર્વક લેવા માંડ્યો. એવું નહીં કે ફટફટ ખરીદી કરીને લાવ્યો, એમનો ભાવ તાલ જાણે, ભાવ ઓછો કરાવે અને પછી સરસ મજાનું લઈ અને એના પિતાને એમાં પણ મદદ કરવા લાગ્યો. તો જુઓ ને બાળ મિત્રો, આવું હોશિયાર તમારે પણ થવાનું છે. તમારે પણ બધી જ સૂચનાઓ મમ્મી પપ્પાની સાંભળવાની અને સરસ રીતે સમજવાની અને પછી ખરીદી કરવા જવાનું. પહેલાં એકવાર છે ને તમારે મમ્મી પપ્પા સાથે ખરીદી કરવા જવાની, તમારે જોવાનું કે એ કેવી રીતના લે છે, એનો ભાવ જોવે છે બરોબર છે, પછી જ એની ખરીદી કરે છે. તો તમારે પણ એવી રીતના કરવાનું. નેક્સ્ટ ટાઈમ તમે જાઓ ને પપ્પા ભેગા, ત્યારે કહેવાનું, પપ્પા ઉભા રહ્યો, તમે ખાલી મને લિસ્ટ આપો, હું બધી જ વસ્તુ હું ગોતીશ અને હું તમને લઈ દઈશ. ઘરેથી સરસ મજાનું લિસ્ટ કરીને જવાનું, કઈ કઈ વસ્તુની ખરીદી કરવાની છે, કેટલી લેવાની છે એ પણ સામે લખી નાખવાનું. એટલે પેકેટ ઉપર એના ગ્રામ, એનો વજન લખેલો હોય એ વાંચી અને તમારે એ પેકેટ છે એ લઈ અને ટ્રોલીમાં મૂકવાનું અને પછી પપ્પાને કે મમ્મીને કહેવાનું કે જોઈ લ્યો, મેં બરોબર ખરીદી કરી છે ને. એટલે તમને પણ સરસ મજાની આવી ખરીદી કરતા આવડી જશે, એટલે તમે પણ આવા સરસ મજાના હોશિયાર બની જશો. ભાઈ અત્યારે તો હોશિયાર બનવું જ પડે હો, કારણ કે આપણને કંઈ ન આવડે ને તો આપણે પાછળ રહી જાય અને આપણને બધા મૂર્ખ ગણે અથવા ઠોઠ ગણે. તો આપણે પણ બધી જ વસ્તુમાં સરસ મજાનું હોશિયાર થવાનું છે. ખાલી રમવામાં જ નહીં પણ બધા જ કામમાં આપણને આવડતું હોવું જોઈએ. રમતા તો બધાને આવડે પણ કામ પણ જરૂરી છે, બરોબર છે ને બાળ મિત્રો. ત્યાર પછી હવે તો જે સૌની સાથે હળી મળીને ખુશીથી અને મોજથી રહેવા લાગ્યો. જોયું ને જેકભાઈ, હવે તો બધાની સાથે જો સરસ બેસીને નાસ્તો કરે, જો ઓલી બિલાડી છે એ બધી બેસીને સાથે દૂધ પીવે છે, કુકુભાઈ બેસીને એનું ખાય છે અને વાંદરાભાઈ અને એના પાલક પિતા એટલે કે શિકારી બંને બેઠા બેઠા સરસ મજાનું જમે છે. તો જોયું ને બાળમિત્રો કે વાંદરાભાઈ કેવા હતા અને કેવા
बनी गया। तो आवू होय छे एक जंगल मा रहता वांदरानु जीवन अने जे शहर मा आवी अने जे एक व्यक्ति साथे रही अने एनु जीवन आखू बदलाई गयु। जो एज वांदरो जंगल मा पड़ियो रह्यो होत तो शू एने साइकल आवडत, शू एने स्केटिंग आवडत, शू ए बाइक चलावत, शू बिलाड़ी अने कूतरो एना फ्रेंड बनत, शू आ शिकारी भाई छे ई एना पिता बनत नही, શું કામે? તો એ જંગલમાં રહે છે તો જંગલમાં આવું કંઈ મળતું નથી, પણ એ બીમાર થઈ ગયું, એને વાગી ગયું અને આ શિકારી લાવ્યો એટલે એને ખ્યાલ આવ્યો કે મારે આવી રીતના આની સાથે જ રહેવું જોઈએ અને આ લોકો સાથે રહી અને એની જ રહેણીકેણી અપનાવવી જોઈએ। એટલે આમાં કહેવાનું એવો મતલબ છે બાળમિત્રો કે તમે જેની સાથે રહ્યો છો તો એની સાથે એવા જ બની જાઓ, એવા બનો અને એની મદદ કરો। તો વાંદરાભાઈ ચતુર બની અને બીજાને મદદ કરી। શું કામે મદદ કરી? તો શિકારીએ એનો જીવ બચાવ્યો હતો તો શિકારીને એ મદદ કરે છે। એટલે ધ્યાન રાખવાનું કે જે કોઈ પણ આપણી મદદ કરે તો એની મદદ હંમેશા કરવાની। આપણા પેરેન્ટ્સ છે એ આપણને આપણા માટે કેટલું કરે છે, આપણને જે વસ્તુ જોઈએ એ લાવી દે છે, આપણને રમકડાં લાવી દે છે, આપણો ભણવાનો ખર્ચો કરે છે, તો આપણે પણ એમને મદદરૂપ થવું જોઈએ। ક્યારેય પણ એ આપણને કોઈ પણ કાર્ય કે કોઈ પણ કામ આપણને ચીંધે અથવા કોઈ પણ કામ કરવાનું કહે તો ક્યારેય ના પાડવાની નહીં। જો ના પાડશો તો એમના દિલને દુઃખ થશે કે મેં મારા બાળક માટે આટલું બધું કર્યું અને મારું બાળક છે એ મને ના પાડે છે। એટલે ક્યારેય છે એ ના પાડવાની નહીં, ઓકે? તો જોયું ને બાળ મિત્રો, વાંદરાભાઈ ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા। તો હવે હું તમને આના ઉપરથી પૂછીશ કે તમને શું બોધ મળ્યો? મને કોઈ કહેશે કે શું બોધ મળ્યો? હા, અરે વાહ, કે જેવા સાથે તેવા, કે તમે જેવા સાથે તેવા બનો તો જ તમારું થાય। તો આ વાંદરાભાઈને શિકારીએ રાખ્યો તો વાંદરાભાઈ એના જેવા બની ગયા, નહીતર વાંદરાભાઈ તો કેવું પ્રાણી હતું? જંગલી પ્રાણી, અને જંગલી પ્રાણીને માણસ છે એ બનાવી દીધું। એટલે જેવા સાથે તેવા, તમે છો તો એ વાંદરો છે એ આ શિકારી સાથે એના જેવો બની ગયો। અરે વાહ, તો સરસ મજાના તમે આ સ્ટોરી ભણી। હવે હું એના ઉપરથી તમને 4-5 સવાલ પૂછીશ। તમે સરસ મજાની વાર્તા સાંભળી છે ને, તો તમારે હવે મને સરસ મજાના એના સવાલ જવાબ કહેવાના છે, બરોબર? તો ચાલો, પહેલો સવાલ છે મારો બાળ મિત્રો કે વાંદરાભાઈ ક્યાં રહેતા હતા? તમે મને કહેશો કે વાંદરાભાઈ ક્યાં રહેતા હતા? ચલો, અરે વાહ, જવાબ આવ્યો ભાઈ કે એ જંગલમાં રહેતા હતા। વેરી ગુડ ઓ ભાઈ, બહુ સરસ। તો વાંદરાભાઈને કોણ ઘરે લાવ્યું? વાંદરાભાઈને ઘરે કોણ લાવ્યું જંગલમાંથી? અરે વાહ, કોણે આન્સર આપ્યો આવો સરસ? શિકારી ભાઈ એમને ઘરે લાવ્યા, અને એ પછી વાંદરાભાઈના શું બન્યા? શિકારીભાઈ હતા એ વાંદરાભાઈના શું બન્યા? અરે વાહ, કોણે આન્સર આપ્યો આવો સરસ? પાલક પિતા બન્યા। શું બન્યા? પાલક પિતા, એટલે કે એમને જે ઉછેર કરે એવા એના પિતા એટલે કે પપ્પા બન્યા। સરસ, પછી વાંદરાભાઈના ફ્રેન્ડ્સ કોણ કોણ હતા? કોણ કોણ હતા વાંદરાભાઈના ફ્રેન્ડ્સ? કોણ આન્સર આપશે મને? વાંદરાભાઈના ફ્રેન્ડ એટલે કે કૂતરાભાઈ હતા અને બિલાડીબેન હતા। તો શું કામે? તો એ શિકારીભાઈના ઘરે જ રહેતા હતા, હવે વાંદરો પણ એમના ઘરે રહે છે અને આ સૌ બધા સાથે મળી અને રહે છે એટલે બધા જ એના ફ્રેન્ડ બની ગયા હતા। તો વાંદરાભાઈને કઈ કઈ વસ્તુ ચલાવતા આવડી ગઈ હતી? વાંદરાભાઈને શું શું ચલાવતા આવડી ગયું હતું? તો વાંદરાભાઈને સ્કેટિંગ કરતા આવડી ગયું, સાયકલ ચલાવતા આવડી ગઈ, બાઇક ચલાવતા આવડી ગઈ,
એટલે વાંદરાભાઈ છે એને બધું જ ચલાવતા આવડી ગયું, સ્કેટિંગ કરતા, સાયકલિંગ કરતા અને બાઇક ચલાવતા. તો વાંદરાભાઈ કઈ ગેમ રમતા હતા બાળ મિત્રો? તમને ખબર છે કે વાંદરાભાઈ કઈ ગેમ રમતા હતા? અરે વાહ, મને સરસ આન્સર મળ્યો હો, કે વાંદરાભાઈ છે એ બાસ્કેટબોલ ખેલતા હતા. ભાઈ વાર્તા બધાએ સાંભળી છે હો, શાંતિથી સાંભળી છે કે વાંદરાભાઈ છે એ બાસ્કેટબોલ રમતા હતા. તો વાંદરાભાઈ બીજી કઈ કઈ પ્રવૃત્તિ કરતા હતા એ સિવાય? કોઈ મને કહેશે એ સિવાય વાંદરાભાઈ બીજું શું કામ કરતા હતા? ખાલી બાસ્કેટબોલ રમતા, ખાલી સાયકલ ચલાવતા કે ખાલી બાઇક ચલાવતા? પણ એ સિવાય બીજું પણ શું કરતા હતા? કોઈ મને કહેશે? હું રાહ જોઉં છું હો ભાઈ, મને કોણ આન્સર આપે છે. અરે વાહ, આન્સર આવ્યો અને એ પણ સાચો આન્સર મળ્યો છે મને, કે વાંદરાભાઈ છે એ માર્કેટમાં જઈને ખરીદી કરતા હતા, ફૂલ છોડને પાણી પીવડાવતા હતા, એના ફ્રેન્ડ્સને આંટો મારવા લઈ જતા હતા, બાગ બગીચામાં ફરવા લઈ જતા હતા. એટલે આટલું સરસ કામ વાંદરાભાઈ કરતા હતા. તો તમને કોઈને ખબર છે બાળ મિત્રો કે વાંદરાભાઈનું નામ શું હતું? આ જે શિકારી હતો એણે વાંદરાભાઈનું નામ શું રાખ્યું હતું? કોઈ મને કહેશે કે વાંદરાભાઈનું નામ એમણે શું રાખ્યું હતું? અરે વાહ, કોણે આવો સરસ જવાબ આપ્યો? કે વાંદરાભાઈનું નામ જેક હતું. શું હતું? જેક હતું. અરે વાહ, તો તમે તો બધા આ વાર્તા સાંભળીને બહુ સરસ જવાબ આપવા માંડ્યા છો હો ભાઈ. આટલું સરસ કામ તો મને ક્યારેય જોયું નહોતું, આટલું સરસ કામ કરવા માંડ્યા છો. તો હવે નેક્સ્ટ છે ને, હું બીજી વાર્તા લઈને આવીશ, કારણ કે હમણાં આપણે છે ને એક બે વાર્તાઓ સાંભળશું, કે જેથી કરીને તમે વચ્ચે સતત ભણ્યા ભણ્યા તમને થાક લાગી ગયો હશે. એવું લાગે છે? પણ ભણવાથી ક્યારેય થાક લાગતો નથી, મજા આવે છે. તો એવી જ રીતના આપણે મજા કરીશું, બરોબર છે? તો આ છે વાંદરાભાઈની વાર્તા, અને તમને મેં આટલા સવાલ જવાબ કર્યા, એ પણ તમને ખૂબ મજા આવી ગઈ હશે. નેક્સ્ટ પીરિયડમાં આપણે એક વચ્ચે પાછું આપણું એક લેસન લઈ લેશું અને પછી પાછી નવી વાર્તા હું લાવીશ, કે જેથી કરીને તમને ખૂબ મજા પડે. એ નવી વાર્તા કઈ હશે ખબર છે બાળ મિત્રો? કોઈ મને કહેશે? અરે વાહ, એ હશે મધમાખીની. તમે ક્યારે મધમાખીની વાર્તા સાંભળી છે? ભૂખી મધમાખી, આપણે એની વાર્તા કરીશું, બરોબર. પણ એ પહેલાં વચ્ચે આપણે આપણું એક લેસન લઈ લેશું, કે ભારતના મહાન સંગીતકારો કે જેમણે સરસ સરસ મજાના સંગીત આપ્યા છે અને સંગીત વગાડે છે, કે જે વાદકો વગાડે છે, એના વિશે માહિતી મેળવીશું. હવે તમારે મને એક સરસ મજાની વાર્તા લખીને મોકલવાની છે. સારામાં સારી વાર્તા તમને આવડતી હોય, એક પેજ લ્યો અને તમારા અક્ષરે તમે બોલતા જાઓ અને વાર્તા લખતા જાઓ, અને એ વાર્તા લખી અને મને સરસ મજાની સેન્ડ કરવાની છે મારા નંબર ઉપર, બરાબર. ફોર્થ ગ્રુપમાં મારું નંબર છે જ, એમાં તમારે મને સેન્ડ કરવાની છે. એટલે નેક્સ્ટ ટાઈમ સરસ મજાની વાર્તા લખજો અને મને મોકલજો. ચલો ફરી મળીશું, ટેક કેર એન્ડ બાય.